ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ એમ ત્રણ રાજ્યમાં ભાજપ અને એક રાજ્ય તેલંગાણામાં કોંગ્રેસની બહુમતી મળી છે ચૂંટણીના આ પરિણામોએ બે હજાર ચોવીસમાં આવનારી લોકસભાની ચૂંટણી માટેના કેટલાક સંકેતો આપ્યા છે રાષ્ટ્રીય અને રાજ્ય લેવલની ચૂંટણીઓના મુદ્દા આમ તો જુદા હોય છે પણ આમ છતાં કેટલીક એવી વાતો છે જેને તારવી શકાય છે મધ્યપ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ અને તેલંગાણામાં આ પરિણામોની કોંગ્રેસ અને વિપક્ષ ઇન્ડિયા ગઠબંધન માટે પણ નોંધપાત્ર અસરો છે એની વાત કરીશું આ વિડિયોમાં આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇપ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં નમસ્તે હું ઈમરાન આપ જોઈ રહ્યા છો વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાત સંકેતોની વાત કરીએ તો સૌથી પહેલાં આવે બ્રાન્ડ મોદી જે હજી પણ અડીખમ છે કોંગ્રેસ હિન્દી પ્રદેશોમાં પ્રભાવ પાડવામાં અસમર્થ છે આજના પરિણામો દર્શાવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બ્રાન્ડે સ્થાનિક ચૂંટણીઓમાં પણ તેની શક્તિ જાળવી રાખી છે છત્તીસગઢમાં બીજેપી પાસે કોઈ મોટા નેતા નથી મધ્યપ્રદેશ અને રાજસ્થાન બંનેમાં પાર્ટીએ તેના પરંપરાગત નેતાઓ વસુંધરા રાજે અને શિવરાજસિંહ ચૌહાણની હાજરી હોવા છતાં મુખ્યમંત્રી ચહેરાને રજૂ કરવાનું પસંદ કર્યું નથી મોદી કી ગેરંટી જેવો ચૂંટણી નારો વહેતો મૂક્યો શિવરાજ અને વસુંધરા રાજે હોવા છતાં વડાપ્રધાન પાર્ટીના સ્ટાર પ્રચારક રહ્યા જ્યારે બે હજાર ચોવીસમાં મોદી ખરેખર મેદાનમાં હશે ત્યારે કોંગ્રેસે કેવી ચેલેન્જનો સામનો કરવો પડશે એ જોવાનું રહેશે બીજા સંકેતની વાત કરીએ તો હિન્દી બેલ્ટમાં ભાજપના મુખ્ય મતદારો અને પાર્ટી મશીનરીની મજબૂતી મધ્યપ્રદેશમાં જે રીતે ભાજપને સફળતા મળી એ જ રીતે છત્તીસગઢમાં પણ એવી જ સફળતા મળી એક્ઝિટ પોલ્સે જ્યાં કોંગ્રેસની સ્પષ્ટ જીતની આગાહી કરી હતી તેમ છતાં એમપી અને છત્તીસગઢમાં ભગવો લહેરાઈ ગયો આ પરિણામો ભાજપની કેડરની આંતરિક શક્તિ અને છેવાડાના મતદાતા સુધી પહોંચવાની તેની તાકાત દર્શાવે છે એમપી રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપે નોંધપાત્ર આંતરિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો તેમ છતાં પક્ષના હાઈકમાન્ડ દ્વારા યોગ્ય વ્યૂહાત્મક ચાલ મહત્વાકાંક્ષા આક્રમકતા ઉપરાંત ડિટેલમાં નાનામાં નાની બાબતમાં ધ્યાન રાખવાનું સંચાલન કામ કરી રહ્યા આ દર્શાવ્યું કે ત્રણ મહિના પહેલા કર્ણાટકમાં તેના કારમાં પરાજય બાદ ભાજપે કેવી રીતે કામ કર્યું હવે ત્રીજા સંકેતની વાત કરીએ તો એ છે મતદારોએ જાતિ સર્વેક્ષણ વિચારને નકારી કાઢ્યો આ વિધાનસભાની ચૂંટણીઓ માટે રાહુલ ગાંધીના રાષ્ટ્રવ્યાપી જાતિવસ્તી ગણતરી માટેના આહવાનને મહત્વનું માનવામાં આવતું હતું વિપક્ષો ભાજપના હિન્દુત્વના મુદ્દાને તોડવા માંગતા હતા અને જાતિ વસ્તી ગણતરીના મુદ્દા પર મોટો દાવ લગાવવામાં આવ્યો જોકે એ દાવ ચાલ્યો નહીં દાખલા તરીકે એમપીની બસો ત્રીસ વિધાનસભા બેઠકોમાંથી લગભગ એક તૃત્યાંશ બેઠકો ઓબીસી પ્રભુત્વવાળી છે રાજ્યની ઓબીસી પ્રભાવ ધરાવતી સડસઠ બેઠકોમાંથી ભાજપ ઓગણપચાસ પર આગળ રહ્યું જે ગઈ વિધાનસભા ચૂંટણી કરતા વીસ વધારે છે આના ઉપરથી બે વાત કહી શકાય એક ભાજપે તેનો ઓબીસી આધાર જાળવી રાખ્યો છે બીજું લોકોને સામાજિક ભેદભાવનો વિચાર ગમતો નથી ચોથા સંકેતની વાત કરીએ તો ભાજપને મળેલા આદિવાસી મતોમાં આવેલો ઉછાળો સમગ્ર હિન્દી ભાષી રાજ્યોની વાત કરીએ તો ભાજપની તરફેણમાં આદિવાસી મતદાન થયું છે આદિવાસી અનામત હોય એવી છત્તીસગઢમાં ઓગણત્રીસમાંથી અઢાર બેઠકો પર મધ્યપ્રદેશમાં સુડતાલીસમાંથી સત્યાવીસ અને રાજસ્થાનમાં પચીસમાંથી અગિયાર પર ભાજપ આગળ રહ્યો ત્રણેય રાજ્યોમાં આ આદિવાસી મતોમાં ઉછાળો આ અનામત બેઠકો પર પરંપરાગત મતદાનની પ્રથાને ઉલટાવે છે જ્યાં અગાઉની ચૂંટણીમાં કોંગ્રેસની તરફેણમાં ભારે મતદાન થયું હતું આદિવાસી સમુદાયમાંથી દ્રૌપદી મુર્મુને ભારતના રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા એ મુદ્દો પણ કદાચ આ સમુદાયને અપીલ કરી ગયો પાંચમો મુદ્દો એટલે કોંગ્રેસ પાછળ મુસ્લિમ એકતા તેલંગાણાના પરિણામો પ્રાદેશિક પક્ષોને બદલે કોંગ્રેસની પાછળ રહેલી મુસ્લિમ એકતા સૂચવે છે તેલંગાણામાં બીઆરએસમાંથી કોંગ્રેસમાં લઘુમતી મતોનું સ્થળાંતર એ એક પેટર્નનું પુનરાવર્તન કરે છે જે આપણે આ વર્ષની શરૂઆતમાં કર્ણાટકમાં જોયું હતું જ્યાં નોંધપાત્ર સંખ્યામાં મુસ્લિમ મતદારો પણ જેડીએસમાંથી કોંગ્રેસ તરફ ગયા હતા બીઆરએસએ ઓગણચાલીસ મુસ્લિમ પ્રભાવી બેઠકોમાંથી માત્ર અઢાર જ જીતી તેને ગઈ વખત કરતાં બાર બેઠક ઓછી મળી અસદુદ્દીન ઓવેસીની પાર્ટી એઆઈએમઆઈએમ માત્ર ત્રણ સીટો જીતવામાં સફળ રહી બે હજાર અઢાર કરતાં તેને ચાર બેઠક ઓછી મળી આજના પરિણામોએ ઇન્ડિયા ગઠબંધનને પણ ફેરવિચારણાની ફરજ પાડી છે તેમની તમામ ગણતરીઓ ઊંધી પડી છે છઠ્ઠા સંકેતની વાત કરીએ તો કોંગ્રેસની તેલંગાણાની જીત ભારતીય રાજકારણમાં ઉત્તર દક્ષિણ વિભાજન દર્શાવે છે તેલંગાણામાં કોંગ્રેસનું ફરીવાર જીતવું એ તેના માટે નવી આશા જન્માવે છે જે બે હજાર ચૌદમાં નવા રાજ્યની રચના પછી તેણે ગુમાવી હતી તેલંગાણાના પરિણામે કોંગ્રેસને મજબૂત આર્થિક અને નાણાકીય આધાર સાથે દક્ષિણનું બીજું રાજ્ય સોંપ્યું કર્ણાટકની જેમ તેલંગાણામાં પણ મજબૂત સ્થાનિક નેતૃત્વથી કોંગ્રેસને ફાયદો થયો કર્ણાટકની જીત પછી ઘણા નેતાઓના પક્ષ પલટાથી પણ કોંગ્રેસને ઘણો ફાયદો થયો છે એમાં કોઈ શંકા નથી કે પાર્ટીનું તેલંગાણા અભિયાન પણ કર્ણાટક મોડલ જેવું હતું જો ઉત્તર ભારતમાં બીજેપી નંબર છે તો કોંગ્રેસે પણ હવે દક્ષિણ ભારતમાં પોતાની પકડ મજબૂત બનાવી છે સાતમો અને છેલ્લો સંકેત છે મહિલા મતદારો મહિલા મતદારોએ આખી ગેમ બદલી નાખી આ ચૂંટણીઓએ ફરી એકવાર મહિલા પરિબળની નિર્ણાયક ભૂમિકાને સામે લાવી દીધી છે મધ્યપ્રદેશમાં અઢાર પોઈન્ટ ત્રણ લાખ મહિલા મતદારોએ મતદાન કર્યું છે જે ગયા વખત કરતાં બે ટકા વધુ છે લાડલી બહેના યોજના જેવા નવા કલ્યાણકારી પગલાંથી ભાજપને એ દિશામાં સફળતા મળી હોય એવું જણાય આવે છે બે હજાર ચૌદથી ઉત્તર ભારતમાં આવી યોજનાઓ થકી ભાજપ મહિલા મતદારને આકર્ષવામાં સફળ રહ્યો છે આ ચૂંટણી પરિણામો દર્શાવે છે તેમ કોઈ પણ મુખ્ય પક્ષ આની અવગણના કરી શકે તેમ નથી છેલ્લે વાત કરીએ તો ભાજપ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીના રસ્તે આગળ વધવામાં મજબૂત બન્યું છે કોંગ્રેસ પાસે તેના તેલંગણા વિજયની ઉજવણીનું કારણ છે પરંતુ પરંતુ મોટી રાષ્ટ્રીય હરીફાઈ એવી લોકસભાની ચૂંટણી પહેલાં સેમીફાઇનલ ગણાતી આ ચૂંટણી પછી હવે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન સામે અનેક પડકારો છે જેમાં બેમત નથી આશા છે આપને આ વિડીયો ગમ્યો હશે વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર